धोरण चार विषय इंग्लिश एम आपणे इंग्लिश ग्रामरमां यूनिट 2 पेज नंबर 27 ऊपर आपेलुं छे। बधा विद्यार्थीओने खास सूचना छे के तेओ एरफोन लगाडीने सांभळे छे जेथी तेओ सरखुं सांभळी शके अने सरखुं सांभळी शके। एमां आपणे यूनिट 2 छे थिंग्स अराउंड अस એટલે કે આપણી આજુબાજુની વસ્તુઓ। તો એમાં આપણે સૌપ્રથમ આપણે સ્પેલિંગ શીખી લઈએ એટલે આપણે યાદ રહે। एक बार आपने स्पेलिंग बोली ने लखी ने याद रखो मारी साथे बे वार तुम्हारे पास बोलवाना छे। पहला स्पेलिंग छे आर ई डी रेड એટલે લાલો। आर ई डी रेड એટલે લાલો। बी एल यू ई ब्लू એટલે ગોરું। बी एल यू ई ब्लू એટલે ગોરું। जी आर डबल ई एन ग्रीन એટલે લીલું। जी आर डबल ई एन ग्रीन એટલે લીલું। वाई ई डबल एल ओ डब्ल्यू येलो એટલે પીળો। वाई ई डबल एल ओ डब्ल्यू येलो એટલે પીળો। ओ आर ए एन जी ई ऑरेंज એટલે નારંગી। ओ आर ए एन जी ई ऑरेंज એટલે નારંગી। એની પછી पी आई एन के पिंक એટલે ગુલાબી। पी आई एन के पिंक એટલે ગુલાબી। बी आर ओ डब्ल्यू एन ब्राउन એટલે કથાઈ। बी आर ओ डब्ल्यू एन ब्राउन એટલે કથાઈ। पी आर पी एल ई पर्पल એટલે જાંબુડિયો। पी आर पी एल ई पर्पल એટલે જાંબુડિયો। डब्ल्यू एच आई टी ई व्हाइट એટલે સફેદ। W H I T E white એટલે સફેદ। B L A C K black એટલે કાળો। આ રીતે આપણે પ્રશ્ન આ સ્પેલિંગ છે એ બધા યાદ રાખવાના છે, લખવાના છે અને મોઢે બોલવાના છે। હવે એના પછી આપણે જોઈએ, હવે આપણે નીચે પ્રશ્ન આપેલો છે કે ચિત્રો જોઈ અને વાક્યોમાંથી કૌંસમાંથી પસંદ કરીને લખો। તો એમાં આપણે પહેલું ચિત્ર દેખાય છે સફરજન। તો સફરજન એટલે ઇંગ્લિશમાં કહેવાશે એપલ, અને એનો કલર કેવો હોય છે લાલ, અને લાલ કલરને ઇંગ્લિશમાં શું કહેવાશે રેડ। તો એના પછી આપણે આપેલું છે કે ધીઝ ઇઝ અન એપલ, તો એપલનું સ્પેલિંગ શું છે એ ડબલ પી એલ ઈ એપલ, અને એની બાજુમાં આપેલું છે ટી એ બી એલ ઈ ટેબલ એટલે કે ટેબલ। તો આપણે અહીંયા ચિત્રમાં દેખાય છે એપલ એટલે સાચો જવાબ શું આવશે એપલ। એના પછીનો જે પ્રશ્ન છે એમાં દેખાય છે ઇટ ઇઝ, તો કે એનો કલર કેવો છે બી એલ યુ ઈ બ્લૂ એટલે કે વાદળી, અને આર ઈ ડી રેડ એટલે કે લાલ। તો સફરજનનો કલર કેવો હોય લાલ, તો એનો જવાબ આવશે આર ઈ ડી રેડ। એના પછી છે ચિત્રમાં તો કે સૂર્ય દેખાય છે અને સૂર્યનો રંગ કેવો છે તો કે પીળો। તો ધીસ ઇઝ ધ જી યુ એન ગન એટલે કે બંદૂક, અને એસ યુ એન સન એટલે કે સૂર્ય, તો અહીં જવાબમાં શું આવશે એસ યુ એન સૂર્ય। એના પછી છે ઇટ ઇઝ અ એનો કલર કેવો છે તો કે જી આર ડબલ્યુ એન ગ્રીન એટલે કે લીલો, અને વાય ઈ ડબલ્યુ એલ ઓ ડબલ્યુ યલો એટલે કે પીળો, એનો જવાબ પીળો આવે એટલે સાચો જવાબ આવશે વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ એટલે કે પીળો। એના પછી આપણે દેખાય છે ચિત્રમાં ઈ છે બ્રિંજલ એટલે કે રીંગણું। હવે એમાં પછી આપણે જે ધીસ ઇઝ અ બી આર આઈ એન જે એ એલ બ્રિંજલ એટલે કે રીંગણું, અને એ ડબલ પી એલ ઈ એપલ એટલે કે સફરજન, તો એનો જવાબ શું આવશે બ્રિંજલ બી આર આઈ એન જે એ એલ બ્રિંજલ। એના પછી છે ઇટ ઇઝ અ, તો રીંગણાનો કલર કેવો હોય છે તો કે આર ઈ ડી રેડ એટલે કે લાલ, અને પી યુ આર પી એલ ઈ પર્પલ એટલે કે જાંબુડિયો, તો એનો કલર કેવો હોય છે જાંબુડિયો એટલે એમાં આપણે લખશું પી યુ આર પી એલ ઈ પર્પલ। એના પછી છે પાંદડું, પાંદડું એટલે શું થાય લીફ, તો ધીસ ઇઝ અ આપણે જે આપણે કૌંસમાં આપેલા છે સી એચ એલ કે ચોક, અને એલ ઈ એફ લીફ એટલે કે પાન, એનો સાચો જવાબ આવશે એલ ઈ એફ લીફ। અને પાંદડું છે ઇટ ઇઝ અ, તો કે પાંદડાનો કલર કેવો હોય ગ્રીન એટલે કે જી આર ડબલ્યુ એન ગ્રીન એટલે કે લીલો, અને બી એલ યુ ઈ બ્લુ એટલે કે વાદળી, તો એનો જવાબ શું હશે જી આર ડબલ્યુ એન ગ્રીન એટલે કે લીલો। એના પછી આપણે ચિત્રમાં દેખાય છે નારંગી, તો નારંગીને આપણે ઇંગ્લિશમાં શું કહેશું તો કે ઓરેન્જ
તો અહીંયા જગ્યા ખાલી જગ્યામાં શું હશે ધીઝ ઇઝ અન ઓરેન્જ ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી અને ઇટ ઇઝ અ નારંગીનો કલર કેવો હોય છે તો કે ઓરેન્જ જ કલર હોય એનો તો અહીંયા આવશે ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એના પછી છે પાના નંબર 28 ઉપર આપણે એક ચિત્ર આપેલું છે એ ચિત્રમાં આપણે શું દેખાય છે ગુલાબ તો ગુલાબને આપણે ઇંગ્લિશમાં શું કહીશું રોઝ ધીઝ ઇઝ અ આર ઓ એસ ઈ રોઝ અને રોપ આપેલું છે તો પણ આ શું છે રોઝ તો અહીંયા શું જવાબ આવશે આર ઓ એસ ઈ રોઝ ઇટ ઇઝ અ તો કે ગુલાબનો રંગ કેવો હોય તો કે પિંક કલર ગુલાબી આપણે બાજુમાં લખેલું છે એટલે એમાં કલર શું આવશે ઇટ ઇઝ અ પિંક અને પિંકનો સ્પેલિંગ શું થશે પી આઈ એન કે પિંક એના પછી આપણે દેખાય છે બ્લેકબોર્ડ તો કે ધીઝ ઇઝ અ બ્લેકબોર્ડ બ્લેકબોર્ડનો સ્પેલિંગ આપણે અહીં આપેલો છે બી એલ એ સી કે બી ઓ એ આર ડી બ્લેકબોર્ડ ઇટ ઇઝ અ બ્લેક ઓર વ્હાઈટ તો કે બ્લેકબોર્ડ કેવા કલરનો હોય બ્લેક કલરનો એટલે જેને બ્લેકબોર્ડ કહેવામાં આવે છે એટલે એનો કલર કયો આવશે બ્લેકબોર્ડ બ્લેકનો સ્પેલિંગ થશે બી એલ એ સી કે બ્લેક એટલે કે કાળું એના પછી છે માટલું હવે માટલાને આપણે શું કહેશું તો કે પોટ અહીં આવશે ધીઝ ઇઝ ખાલી જગ્યામાં આવશે પીઓટી પોટ ઇટ ઇઝ અ તો કેનો કેવો કલર છે તો કે બ્રાઉન બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન એના પછી છે ચિત્રમાં હંસ દેખાય છે આપણે તો હંસ એટલે કે સ્વાન ધીઝ ઇઝ અ સ્વાન સ્વાનનો સ્પેલિંગ આપણે અહીં આપેલો છે એસ ડબલ્યુ એ એન સ્વાન એટલે કે હંસ ઇટ ઇઝ અ કેવો કલર હોય સ્વાન્સનો તો કે સફેદ તો એનો આપણે એનો કલરમાં આપણે શું આવશે તો કે ડબલ્યુ એચ આઈ ટી ઈ વ્હાઇટ એટલે કે સફેદ એના પછી છે દડો તો ધીઝ ઇઝ અ બોલ ઓર બેટ તો એને શું છે તો કે બોલ તો બોલનો સ્પેલિંગ શું થશે બી એ ડબલ એલ બોલ અને ઇટ ઇઝ અ બ્લુ અને બ્લેક તો આપણે દડાનો કલર કેવો આપેલો છે તો કે ભૂરો એમાં શું આવશે તો કે બી એલ યુ ઈ બ્લુ એટલે કે ભૂરો પછી આપણે આપેલું છે કે ઉદાહરણ પ્રમાણે બંધ બેસતા ન હોય તેવા મૂળાક્ષરો ઉપર ચોકડી કરો તો આપણે એક્ઝામ્પલ એક આપેલું છે કે એ લખેલો છે આપણે બોક્સમાં એમાંથી પછી કેવી રીતે તો કે સ્મોલ લખેલો છે તો આખી લાઇનમાંથી જે એ સિવાયના જે અક્ષર હોય એના ઉપર આવશે ચોકડી હવે એના પછી આઈ લખેલો છે તો એલ લખેલો છે તો પછી આમાં સ્મોલ છે એટલે એના ઉપર આવશે ચોકડી પછી બી લખેલો છે ચોરસમાં તો બોક્સમાં બી છે પછી પછી બી સિવાયના જે શબ્દો હોય એના ઉપર આવશે ચોકડી એવી જ રીતે પાના નંબર 29 ઉપર આપેલું છે એમાં છે બોક્સમાં આપેલો છે એમ તો હવે એમવાળી લાઇનમાં બીજો એક શબ્દ હોય તો એના ઉપર આવશે ચોકડી બધા જ માં એવી રીતે જ કરવું છે કરવાનું છે કે જે અક્ષર બોક્સમાં આપેલો છે એના સિવાયના જે અક્ષર હોય એના ઉપર ચોકડી મારવાની છે એના પછીનું આપેલું છે કે સૂચવ્યા પ્રમાણે કરો હવે આમાં આપણે આપેલું છે કે એમ મારફતે ગોળ એમના ફરતે ગોળ કરો તો એમાં પેલું આપણે એમાં સ્પેલિંગ આપેલા છે એ સ્પેલિંગમાં જ્યાં પણ એમ આવતો હોય એટલે કે સ્મોલનો એમ એ આવતો હોય તો એમાં આપણે ગોળ કરવાનું છે તો એમાં પેલું છે ફાર્મર એફ એ આર એમ ઈ આર ફાર્મર તો એમાં એમ આવશે તો એમની ઉપર શું આવશે ગોળ ચકેડું પછી બીજું છે એમ એન જી ઓ મેંગો એટલે કેરી તો એના ઉપર પણ આવશે રાઉન્ડ પછી છે વી ફરતે ગોળ કરો હવે આમાં આપણે આપેલું છે કે વી તો વીવાળા આપણે સ્પેલિંગ આપેલા છે એમાં જ્યાં પણ વી આવતો હોય એના ઉપર આપણે ગોળ કરવાનું છે એવી જ રીતે આપણે પાના નંબર 30 ઉપર પણ આપેલું છે કે ડબલ્યુની ફરતે ગોળ કરો હવે જે જે આપણે મૂળાક્ષરો આપેલા હોય એના આપણે નીચે સ્પેલિંગ આપેલા હશે એના ઉપર આપણે ગોળ કરવાનું છે પછી છે જે ઉપર ગોળ કરો તો એવી રીતે એના સ્પેલિંગમાં જ્યાં જે આવતો હોય એના ઉપર આપણે ગોળ કરવાનું રહેશે એના પછી છે વાયને ફરતે ગોળ કરો તો સ્પેલિંગ આપેલા છે એ સ્પેલિંગમાંથી જ્યાં વાય આવતો હોય એના ઉપર ગોળ કરવાનું રહેશે એના પછી છે બી ફરતે ગોળ કરો તો જેના સ્પેલિંગની અંદર વા બી આવતો હોય એમાં બી ઉપર રાઉન્ડ કરવાનું રહેશે એના પછી છે આઈની ફરતે ગોળ કરો તો જે સ્પેલિંગમાં આઈ આવતો હોય એ લાવતો હોય એના ઉપર આપણે ગોળ કરવાનું રહેશે એના પછી છે ઝીરો ફરતે ગોળ કરો તો જ્યાં ઓ છે એના ઉપર આપણે ગોળ કરવાનો છે
તો જે સ્પેલિંગમાં ઓ આવતું હોય એના ઉપર ગોળ કરવાનું. એના પછી છે પી ફરતે ગોળ કરો, તો જે સ્પેલિંગમાં પી આવતો હોય એના ઉપર ગોળ કરવાનું રહેશે. એના પછી છે સીને ફરતે ગોળ કરો, તો સ્પેલિંગ નીચે આપેલા છે એમાંથી જે સ્પેલિંગ ઉપર ગોળ રહેશે એના ઉપર આપણે ગોળ કરવાનું છે. એના પછી છે ટીને ફરતે ગોળ કરો, તો જે સ્પેલિંગમાં ટી આવતો હોય એમાં ટી અક્ષરને ગોળ કરવાનો છે. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ, તેમાં છે આપેલી રંગના વસ્તુઓની ફરતે ગોળ કરો. તો હવે આપણે આમાં કલરનું નામ આપેલું છે, નીચે વસ્તુ આપેલી છે, તો એમાંથી એ કલર કેવા રંગની, એ વસ્તુ કેવા રંગની હોય છે એના ઉપર આપણે ગોળ કરવાનું છે. તો પેલો આપણે આપેલું છે કલર રેડ કલર. તો હવે આમાંથી આપણે નીચે આપેલું છે એમાંથી આપણે જોઈએ તો કે લીફ એટલે કે પાન, એપલ, સન, ટમેટો અને રોઝ. તો એમાંથી રેડ કલર એટલે કે લાલ કલરની વસ્તુ કયું હોય, તો કે એક તો એપલ એટલે કે સફરજન અને બીજું છે ટોમેટો એટલે કે ટમેટું. એ બે લાલ કલરના હોય તો એના ઉપર શું આવશે ગોળ. એના પછી છે બ્લુ, BLUE, બ્લુ એટલે કે વાદળી. તો હવે એમાં નીચે આપણે આપેલું છે TREE, ટ્રી એટલે કે ઝાડ, SK, વાય સ્કાય એટલે કે આકાશ, MNGO, મેંગો એટલે કેરી, LEAF, લીફ એટલે પાન, BLACK, BOARD, બ્લેકબોર્ડ એટલે કે કાળું પાટિયું. તો બ્લુ કલર આમાંથી કેમાં આવશે, તો કે સ્કાય એટલે કે આકાશ કેવા રંગનું હોય છે, વાદળી રંગનું. એના પછી આપણે જોઈએ તો કે પાના નંબર 32 ઉપર આપેલું છે કલર ગ્રીન, ગ્રીન કલર તો કે GRASS, ગ્રાસ એટલે કે ઘાસ, POTATO, પટેટો એટલે કે બટેટું, TREE, ટ્રી એટલે કે ઝાડ, PARROT, પેરોટ એટલે કે પોપટ, SUN, સન એટલે કે સૂર્ય, LEAF, લીફ એટલે કે પાંદડું. એમાં આપણે કલર લીલા કલરની કઈ કઈ વસ્તુ હોય છે, તો કે GRASS, ગ્રાસ એટલે કે ઘાસ લીલા કલરનું હોય છે, પછી PARROT, પેરોટ પણ લીલા કલરનો હોય છે, અને LEAF, લીફ એટલે કે પાંદડું પણ લીલા કલરનું હોય છે. એટલે એના ત્રણેય ઉપર આવશે રાઉન્ડ. એના પછી છે યલો એટલે કે પીળો કલર. તો પીળો કલર આપણે કેમાં આવે છે, TRE, ટ્રી એટલે કે ઝાડ, SUN, સન કેવા કલરનો, યલો તો એના ઉપર રાઉન્ડ આવશે. એના પછી છે LEMO, લેમન એટલે કે લીંબુ પણ પીળા કલરનું હોય તો એના ઉપર પણ રાઉન્ડ આવશે. એના પછી છે ઓરેન્જ, ORANGE, ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી, એ કલર ઓરેન્જ હોય છે એટલે એના ઉપર નહીં આવે. એના પછી છે મેંગો. એના પછી છે SUNFLOWER, સનફ્લાવર એટલે કે સૂર્યમુખી, યલો કલરનો હોય છે એટલે એના ઉપર આવશે. કે પછી છે LEAF, લીફ એટલે કે પાન, એ યલો કલરનું હોય નહીં. એના પછી છે BANANA, બનાના એટલે કે કેળું, અને એ પણ પીળા કલરનું હોય છે એટલે એના ઉપર આવશે બ્રાઉન. એના પછીનો કલર છે બ્રાઉન. હવે BROWN, બ્રાઉન એટલે કે કથ્થાઈ. હવે એમાં છે ગ્રાસ, GRASS, ગ્રાસ એટલે ઘાસ, CHICKO, સિક ચીકુ, CONONUT, કોકોનટ એટલે કે નાળિયેર, MNGO, મેંગો એટલે કેરી, POT, પોટ એટલે કે ઘડો. તો આમાંથી બ્રાઉન કલરનું હોય છે એક તો ચીકુ, બીજું આવશે POT, પોટ. એના પછી ત્રીજું, છઠ્ઠું છે PIN કે પિંક એટલે કે ગુલાબી. તો હવે એપલ, ટમેટો, રોઝ, સ્વાન અને ટીથ. તો એમાંથી આપણે પિંક કલરનું કયો દેખાય, તો કે રોઝ, રોઝ ઉપર આવશે રાઉન્ડ. એના પછી છે ઓરેન્જ, ORANGE, ઓરેન્જ, ઓરેન્જ કલર કેમાં આવે, તો કે MNGO, મેંગો, ટ્રી, સન, ઓરેન્જ એન્ડ મેરીગોલ્ડ. તો ઓરેન્જ કલર કેવો, તો કે ઓરેન્જ એક ઓરેન્જમાં જ કલર હોય છે, એટલે ORANGE, ઓરેન્જ ઉપર આવશે રાઉન્ડ. એના પછી છે પર્પલ, પર્પલ કલર એટલે કે જાંબુડિયો. એમાં આપણે આપેલું છે ગ્રેપ્સ, ઓરેન્જ, મેંગો, બ્રિંજલ એન્ડ ટોમેટો. તો બ્રિંજલ છે એ કેવા રંગનું હોય છે, પર્પલ, તો એના ઉપર રાઉન્ડ આવશે. એના પછી છે વ્હાઈટ, તો કે ક્લાઉડ્સ, ટીથ, ક્રો, સ્વાન એન્ડ રેબિટ. તો એમાં ટીથ છે એ કેવા કલરના હોય છે આપણા, વ્હાઈટ, ટીથ, પછી સ્વાન અને રેબિટ એટલે કે હન્સ અને સસલું, એ બંને ઉપર આવશે રાઉન્ડ. એના પછી કલર છે બ્લેક, તો કે બ્લેકબોર્ડ એટલે કે કાળું પાટિયું, અને સન, સન એટલે સૂર્ય, ક્રો એટલે કાગડો, એપલ એટલે સફરજન અને હેર એટલે. તો એમાંથી આપણે બ્લેક કલર કેનો જોવા મળે છે, તો કે
ब्लेकबोर्ड એટલે કાળો પાટિયો ક્રો એટલે કાગડો અને એપલ એટલે સફરજન અને હેર એટલે વાળ તો હેરનો ક્રોનો અને બ્લેકબોર્ડ આપણે ત્રણેયનો કલર વ્હાઇટ જોવા મળે છે બ્લેક જોવા મળે છે એટલે આપણે આના ઉપર આવશે રાઉન્ડ